મિત્રો જો ઉત્તરાયણમાં બહુ વધારે પેચ કાપવા હોય તો તમારી દોરી સારી હોવી જોઈએ અને એના માટે જ આપણે આવ્યા છીએ રાજુભાઈ દોરીવાળા જેમને પચીસ વર્ષનો અનુભવ છે અને એડ્રેસની વાત કરીએ તો નારણપુરા વિસ્તારમાં મનોરમા પાર્ટી પ્લોટની પાર્કિંગમાં જે પતંગ બજાર લાગે છે એની પાછળની બાજુ તમને અહીંયા જોવા મળી જશે તો રાજુભાઈ પાસે આવીને તમે દોરી રંગાવી શકો છો ઘણા લોકોને તૈયાર દોરી ઉપર ભરોસો નથી હોતો તૈયાર ફિરકી ઉપર ભરોસો નથી હોતો અને દોરી પર રંગ ચડાવવાની બે પદ્ધતિ છે એક સાયકલના ચરખા ઉપર અને બીજી છે આ આ પદ્ધતિ જૂનીને જાણીતી ને વધારે ફેમસ છે બિકોઝ આનાથી પેચ વધારે તમે સારી રીતે કાપી શકો છો અને મિત્રો આમાં હું આજે સિક્રેટ પણ કહીશ કે કઈ રીતે આ બધી વસ્તુ તૈયાર કરવામાં આવે છે પહેલાં રાજુભાઈની વાત કરીએ રાજુભાઈ મિત્રો એડ્રેસ તો મેં તમને જણાવી દીધું સવારે આઠ નવથી લઈને રાતને દસ અગિયાર વાગ્યા સુધી આમનું સ્ટોલ અહીંયા ચાલુ છે એટલે તમે આવી શકો છો હજાર વાર દોરીના રંગવાના નેવું રૂપિયા લેવામાં આવે છે બિકોઝ આ મેથડથી દોરી રંગવામાં ટાઈમ પણ વધારે લાગે છે અને મહેનત પણ વધારે છે અને આવી રીતે પહેલાં દોરીઓનો મિત્રો ખોલીને લગાવવામાં આવે છે અને એક જોડે અલગ અલગ હાથમાં દસ તાર કરી અને જે રીતે ભાઈ આગળ લઈ જાય છે એ રીતે એના ઉપર માંજો લગાવવામાં આવે છે હવે મિત્રો માંજામાં તમને હોય છે કે શું નાખવામાં આવે છે જે માંજો હોય છે એમાં તો મિત્રો એના માટે ચાવલ બોઇલ કરવામાં આવે છે જેમાં નમક ના હોય નમક વગરના ચાવલ બોઇલ કરવામાં આવે છે એની અંદર મિત્રો કેમિકલ નાખવામાં આવે છે કેમિકલમાં અમુક વખતે મિત્રો તુકમરિયા કરીને પણ યુઝ થાય છે સાથે સાથે સારી રીતે ચોટે એના માટે મિત્રો સાબુદાણા પણ અમુક વખતે નાખવામાં આવે છે જો ભાઈબંધ કેવી રીતે બે થાંભલા ઉપર દોરી લગાડે છે અને કેટલી મહારત એમને હાસિલ છે સાબુદાણા પણ ક્યારેક નાખવામાં આવે છે જેનાથી જે છે માંજો સારી રીતે ચોટે અને ખાસ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે કાચ કાચ બિલકુલ બારીક હોય છે એને અંદર નાખવામાં આવે છે અને જોડે જોડે મિત્રો કલર પણ નાખવામાં આવે છે જે કલરની તમારે દોરી રંગવી હોય વધારે આ જ કલરમાં કોમન દોરી રંગવામાં આવે છે બટ મિત્રો અમે પહેલાં રંગતા હતા તો વ્હાઈટ કલરની દોરી મને પર્સનલી બહુ ગમે છે કોઈપણ જાતના કલર વગર અને મિત્રો હા અમુક વખતે વધારે ચિકાસ કરવા માટે જો સાબુદાણા અથવા તોકમૂરિયા કોઈ નથી નાખતું જો મોંઘા પડતા હોય તો અમુક વખતે આ લોકો સાબુ પણ નાખે છે સાબુ જે પલાળી દે છે અને સાબુની થોડુંક એક ટુકડી અંદર મિક્સ કરે છે જેનાથી જે છે સારું એવો માંજો ચડે અને એ ચોટે આના ઉપર અને કાચ જે છે કાચની માત્રા બહુ મિત્રો નહીં નાખવાની નહીં તો માંજો ચોટશે નહીં કાચ વ્યવસ્થિત માત્રા એની હોય છે એ પ્રમાણે નાખવાની હવે તમે જોવો છો કેટલું મહેનતનું કામ છે એમાં એમના હાથ બી કપાઈ જાય છે ઘસાઈ જાય છે અને અલગ અલગ કરીને એક જોડે બધા ઉપર માંજો લગાડે છે દસ તાર ઉપર દસ તારને એક જોડે પકડીને માંજા લગાવે છે એકથી બે રાઉન્ડ લગાવે છે તો નેવું રૂપિયા છે રાજુભાઈ દોરીવાળા પચીસ વર્ષ જૂના જૂના અને જાણીતા નારણપુરા વિસ્તારમાં હવે હું તમને બતાવીશ કે આ ફિરકી કેવી રીતે લપેટવામાં આવે છે મિત્રો આપણે આ રીતે માંજો પાવવાનો ફાયદો શું છે એ પણ હું તમને જણાવીશ મિત્રો ઘણી વખત ઘણા લોકોની એ કમ્પ્લેન્ટ છે કે ફિરકીમાં પૂરી દોરી નથી નીકળતી બે હજાર વાર કીએ એટલે પંદરસો વાર જ નીકળે હજાર વારમાં સાતસો વાર કે આઠસો વાર નીકળે પણ અહીંયા જો તમે સાકર લઈ લેશો અથવા એકે ફોર્ટી સેવન ફેમસ આવે છે અથવા તો અત્યારે રેડ પાંડા ફેમસ આવે છે એટલે ઘણી ઘણી દોરીના પ્રકાર છ કે નવું તારમાં હોય છે વધારે લોકો નવું તાર જ યુઝ કરે છે આ લુગદી કહેવાય છે આ માંજાને લુગદી કહેવાય છે આ લુગદી મેં તમને કઈ રીતે બનાવવાની આગળ મેં વાત કરી તો કોઈપણ તાર પૂરું લેશો એટલે પૂરી દોરી મળશે અને તમારી સામે ઊભા રહીને તમને આ દોરી બનાવવામાં આવશે જેથી તમને વિશ્વાસ થશે કે તમારી દોરી પૂરી પાંચ હજાર કે બે હજાર કે હજાર વાર પૂરી છે સમજ્યા તો આવી જાઓ રાજુભાઈ પાસે ટોટલ સમય મિત્રો ઉત્તરાયણ જેટલી નજીક આવશે એટલી ભીડ વધારે હશે તો બેથી અઢી કલાક મિનિમમ લઈને આવજો કેમકે માંજો ચડાવવામાં લગભગ એક હજાર વારને પંદર મિનિટથી દસ મિનિટ લાગે છે અને જો પાંચ હજાર વાર હશે તો તમારે જ એક કલાક જેટલો ટાઈમ તો તમારો ખાલી માંજો લગાવવામાં લાગશે ને કદાચ ભીડ હશે તો તમારે એક કે બે કલાક રાહ પણ જોવી પડશે હવે જે ભાઈનો માંજો ચડાવવો એમનું તૈયાર થઈ ગયું છે ને હવે જો આવી કંઈક ચરખામાં ફિ ફિરકીથી લપેટવામાં આવે છે તો આ તમારી ફિરકી બનીને તૈયાર છે સો ટકા દેશી અને શુદ્ધ કોઈ પણ મિલાવટ વગરની અને હવે આ પેંચ કાપવા માટે તૈયાર છે તો તમારી ઉત્તરાયણ થઈ જશે બેસ્ટ પણ બેસ્ટ તો ચાલો મિત્રો આજ માટે રજા લઉં ઉમીદ કરું છું કે તમને આ એપિસોડ ખૂબ યુઝફુલ થવાનો છે